હેલો ગુડ મોર્નિંગ શું કરો બધા મજામાં ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ આપણી આસપાસ થતા ફેરફારો કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માંગશો વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુ શક્તિ નથી છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓની બદલી શકીએ છીએ શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા રહેતા હોય છે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે પણનો પર્ણો રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ પરથી ખરી પડે છે પુષ્પો ખીલે છે અને કરમાય છે શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે તમારા નખ વધે છે તમારા વાળ વધે છે તમે વધીને લાંબા થાવ છો આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે જે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે શું કેટલાક ફેરફારોને એક સાથે જૂથમાં મૂકી શકાય આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે છ પોઈન્ટ એક શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવાની છે તેમાં એક ફૂગોલો અને તેને ફલાવો સાવધાની રાખો કે તે ફૂટી ન જાય ફુગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે હવે તેમાંથી હવા કાઢી નાખો પ્રવૃત્તિ બે એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળો તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો હવે બીજી પ્રવૃત્તિ ત્રણ લોટની કણોકનો એક પીંડો એટલે કે લુઓ બનાવો તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પીંડામાં પરાવર્તિત કરવા માગશો હવે તમે પ્રવૃત્તિ એક બે અને ત્રણમાં માં જે ત્રણ ફેરફારો જોઈએ તેના વિશે વિચારો તેમાં સમાનતા કઈ છે શું પછી એ વિચારણ છે શું એ સંભવ છે કે ફુગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે પછી ત્રણેયમાંથી તમે શું તારણ કાઢ્યું શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃપ્રાપ્ત કરી શકાય છે જો હા તો એનો અર્થ એ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ હવે પછી પ્રવૃત્તિ આપણે જોવાની છે એના પછીની પ્રવૃત્તિ ચાર એ જ ફૂગોલો લો જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ એકમાં કર્યો હતો તેને તેના પૂર્ણ કસલી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો તો શું થશે અરે તે ફૂટી જાય છે પ્રવૃત્તિ પાંચ હવે એ જ કાગળનો ટુકડો લોક જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ માં કર્યો હતો તેમની ઉપર વેમમાનનું રેખાચિત્ર દોરો તથા તેને બહારથી રેખાથી કાપો પ્રવૃત્તિ છ લોટની કણકમાંથી પિંડો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો હવે તમને એ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો તો હવે તેનો જવાબ શું થશે આપણે જોઈએ છીએ કે પ્રવૃત્તિ ચાર પાંચ અને છ માં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે શું આ ફેરફારો છે એને ઉલટાવી શકાય છે તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે તો શું હવે આ ફેરફારોને ઉલટાવી શકાય છે ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે હવે તમને એના પછી કોષ્ટક આપ્યું છે કેટલાક સામાન્ય પ્રશ્ન આપ્યા છે

ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ હવે પછી પ્રવૃત્તિ એના છે છ પોઈન્ટ બે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે આપણે સૌએ માટી ખોદવા વાળા જોયા હશે શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકની કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે રીંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે સામાન્ય રીતે જે આ વલય હોય છે એનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ કેવો હોય છે નાનો હોય છે અને એ હાથો હોય છે એને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે તેનાથી તેનું કદ કેવું થઈ જાય છે મોટું થઈ જાય છે એટલે કે ફેલાઈ જાય છે હવે પછી શું થાય તો કે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે એટલે હાથો સરળતાથી ફિટ થઈ જાય છે અને જ્યારે ઠંડુ થાય છે ત્યારે તે તે જાય જાય છે છે તેનાથી ફિટ થઈ આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લાખણની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે જેવું કે આકૃતિ છ પોઈન્ટ માં બતાવવામાં આવેલ જ છે ધાતુની વાટની લોક લાકડાના પૈડાના ઘેરાવાથી સહજ નાની બનાવવામાં આવે છે ગરમ કરવાથી શું થાય છે તો એ ગરમ કરવાથી વાટ છે એ પૈડા પર ફિટ થઈ જાય છે પછી જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે પછી જો એ પાણીને આપણે સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે એટલે પાણી વરાણમાં રૂપાંતરિત થઈ રહ્યું છે પાણી વરાણમાં રૂપાંતરિત થઈ રહ્યું છે તમે જોયું કે પાણીની ઠંડી પડતા પાણીમાં પરાવર્તિત થાય છે આપણે બરફને ઓગળતો જોયો છે ગરમ કરવાથી બરફ ઓગળે છે તે સામા પરિવર્તન થાય છે શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ ચાલો કેટલાક બીજા પરિવર્તનો જોઈએ રસ્તામાંના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થને ડામર કે ગરમ કરવામાં આવે છે તે જાણવા માંગે છે કે પરિવ ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે શું તમે લુહારને ક્યારેય ઓજાર બનાવતા જોયા છે લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન આકારોમાં ફેરવે છે લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોર ન થઈ જાય જ્યારે તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને ઈચ્છાનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે અને ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થયો હવે જવાની છે પ્રવૃત્તિ શાત એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ માપટી વડે માપો તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો એટલે કે પ્રગટાવો કેટલાક સમય સુધી તેને સળગવા દો હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તન ઉલટાવી શકાય છે જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શકાય હોત પ્રવૃત્તિ 7 ને મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો તે સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો અગરબતી સળગવાથી કોઈક નવા પદાર્થ બને છે તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે આપણે આ વાયુઓ છે તેને જોઈ શકતા નથી પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકીએ છીએ શું આ ફેરફાર જે છે એને ઉલટાવી શકાય છે તેવી જ રીતે દિવાશ્રીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવ્યો હતો અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે પ્રકરણ ચાર માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું તો તમારા મત અનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો શું આ ફેરફારો છે એને ઉલટાવવો શક્ય છે પ્રકરણ પાંચ ની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું આથી આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે પછી પહેલી પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે દૂધને હલાવીને કેટલાક કલાક સુધી ઉફાળી જગ્યાએ મૂકવામાં આવે છે કેટલાક કલાકોમાં દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે શું દહીંમાંથી પાછું દૂધ બનાવી શકાય છે આપણે જોયું કે પદાર્થને ગરમ કરવાથી અથવા તેના તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે જ્યારે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાતા નથી આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારો ઉલટાવી શકાય આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓ એટલે કે પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે ફેરફારો કે જેને ઉલટાવી શકાય છે અને ફેરફારો કે જેને ઉલટાવી ન શકાય ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે તથા તેના વર્ગીકરણ કરવાની બાબતે તમે વિસ્તારથી અભ્યાસ કરશો